શિક્ષણ વિભાગની મોટી બાદરકારી સામે આવી. શિક્ષણ વિભાગની બાદરકારીથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ પર જોવા મળ્યું, એટલે વીરપુર ઓવરબ્રિજ પાસે બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી રોડ પર જોવા મળી. તો ગોંડલના પાટીદળ ગામે પણ ઉત્તરવહી મળી આવી. હાલ લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી રોડ પર જોવા મળી છે. ધોરણ 10 અને 12 ગુજરાતી ભાષાની લખાયેલી ઉત્તરવહી રોડ પર જોવા મળી છે અને આ ઉત્તરવહી મહેસાણા જિલ્લાની હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ઉત્તરવહી મળવાના મામલે મહેસાણા જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી સ્મિતા પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે ઉત્તરવહી કેવી રીતે ત્યાં પહોંચી તેનો કોઈ જ ખ્યાલ નથી. અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધીની છે. મહેસાણા જિલ્લામાં ધોરણ 10 માટે પાલા કેન્દ્ર નંદાસણ છે, ધોરણ 12 માટે પાલા કેન્દ્ર ગાંધીનગર છે. તો અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધી ઉત્તરવહી પહોંચાડવાની છે. અમે પોલીસ બંદોબસ્ત સાથે પાલા કેન્દ્ર સુધી ઉત્તરવહી પહોંચાડી હતી અને પાલા કેન્દ્રથી ઉત્તરવહીઓ ઝોનમાં જાય છે. ઉત્તરવહી ઝોનથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર જાય છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે શું નિવેદન આપ્યું, આવો સાંભળીએ. વીરપુર ચોકડી પાસે 13 ઉત્તરવહીઓ અમને અત્યારે મળી આવી છે. અમારા સ્થાનિક અધિકારીઓ ખબર પડતાની સાથે જ તરત ત્યાં પહોંચી ગયા છે. બોર્ડમાંથી પણ ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચવા અહીંયાથી રવાના થઈ ગયા છે. અને કયા કારણસર આ બન્યું, કેવી રીતે બન્યું, કેટલી ઉત્તરવાહી હજુ નથી મળી, આ બધી જ તપાસ એ તાત્કાલિક ધોરણે પૂરી કરવા ચકાસવા હું અત્યારે અધિકારીઓને કહીને આવ્યો છું. અને આ નેચરલ કોર્સમાં બન્યું છે, ઈરાદાપૂર્વક બન્યું છે, કોઈએ કર્યું છે, આ બધી જ બાબતોની ચકાસણી તાત્કાલિક ધોરણે તપાસમાં આવશે. અને જે કોઈ અત્યાર સુધી તમારા મારફતે હું ગુજરાતની પ્રજાને કહેવા માગું છું કે 5મી તારીખથી શરૂ થયેલી પરીક્ષા અત્યાર સુધી ખૂબ સરસ રીતે શાંતિથી કોઈપણ પ્રકારની ગેરરીતિ સિવાય પતી છે. એનું અમે ખૂબ ધ્યાન રાખ્યું છે, ચિંતા કરી છે. એવી ચિંતા અમે આ બાબતે પણ કરીશું અને જે કોઈ દોષિત હશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને યોગ્ય નિયમ અનુસાર કરીશું. વધુ વિગત સાથે સંવાદદાતા યોગેશ ધારૈયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. યોગેશ, વીરપુર ચોકડી પાસેથી જે ઉત્તરવહી મળી આવી છે, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ લખેલા પેપર જે રીતે રસ્તા પરથી મળી આવ્યા છે, લાગે છે શિક્ષણ વિભાગની આ ઘોર બાદરકારીના કારણે ક્યાંક વિદ્યાર્થીઓનું ભાવિ જોખમ આવ્યું છે. મનીષા, જે શિક્ષણ વિભાગની જે બેદરકારી છે તેમને લઈ અને આ ઉત્તરવહીઓ છે રોડ ઉપર, જાણે વિદ્યાર્થીઓનું ભાવિ ઉઠતું હોય, રખડતું હોય એવો ભાસ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓનો ભાવિ સાથે ચેડા થતા હોય એવું ચોક્કસથી કહી શકાય તેમ છે. આજે જે સવારે આ ઘટના બની, એક ઘટના વીરપુર પાસેની પણ છે અને ગોંડલ પાસેનું જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં પણ એવી જ ઘટના બનેલી છે. ત્યાંથી પણ મોટા પ્રમાણમાં આવી જ ઉત્તરવહીઓનો એક જથ્થો મળેલો છે અને તેને ત્યાં જે ગોંડલની જે સ્કૂલ છે ત્યાં લઈ જવામાં આવેલી છે અને ત્યાં સારી રીતના રાખવામાં આવેલી છે. બીજી વસ્તુ જોવા જઈએ તો આ પેપરો છે કોણે કેવી રીતના અને કઈ રીતના ક્યાં લઈ જતા હતા તેને લઈ અને કેવી રીતના રોડ ઉપર આવ્યા તેની સામે એક મોટો પ્રશ્ન છે. શું આવી જ રીતના વિદ્યાર્થીઓનું ભાવિ જો રોડ ઉપર રખડતું રહેશે તો કેવી રીતના વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય બનાવી શકશે? જી મનીષા, આભાર યોગેશ આપનો સમગ્ર વિગત સાથે જોડાવા બદલ. તો જે રીતે જેતપુર અને ગોંડલ બંને જગ્યાએથી જે રીતે ઉત્તરવહીઓ રોડ પર રખડતી હાલતમાં મળી આવી છે, ક્યાંક વિદ્યાર્થીઓનું ભાવિ રોડ પર રખડી રહ્યું છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ મામલે શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને આ મામલે આદેશ અપાયા છે. બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવામાં આવશે. વીરપુર અને જેતપુરમાં રસ્તા પરથી જે ઉત્તરવહી મળી આવી છે, આ મામલે શિક્ષણ મંત્રી નું નિવેદન જે સામે આવ્યું છે અને તેમાં તેમણે જણાવ્યું છે કે જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવામાં આવશે. તો એક બીજી
એટલા માટે. 2005માં પણ આ પ્રકારની ઘટના બની હતી, જે કોન્ટ્રાક્ટ હતો તેનો કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવામાં આવ્યો, બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું. હવે આ ઘટનામાં થશે આવું કોઈ બ્લેકલિસ્ટ? ડિટેલ રિપોર્ટ મને મળી જવા દો, ત્યાર પછી હું તમને પાછો બીજો તમારી પાસે આવીશ. સાહેબ, જે ઉત્તરવહીઓ મળી છે એને કદાચ કોઈ ક્ષતિ પહોંચી હશે, કોઈ પ્રશ્ન જવાબ જે લખેલા છે એ ફાટી ગયા હશે, એ પ્રકારની સ્થિતિ હશે, તો વિદ્યાર્થીઓને કેવી રીતે ન્યાય મળશે? કોઈ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય. કોઈ ફાટી ગયેલી હશે એવી છે જ નહીં, બધી ઉત્તરવહીઓ મળી ગઈ છે અને ત્રણ પોટલા છે એ પણ અકબંધ મળી ગયા છે. ઓકે.